નમસ્કાર માતૃભારતીના વિડીયો રિવ્યુમાં આજે બુધવારે તમારું સ્વાગત છે કારણ કે આજે ફિલ્મ રજૂ થઈ છે વોર. પહેલા તો મારે એક વસ્તુ તમારી સાથે શેર કરવી છે અને સ્વીકારવી છે કે હું મારા રિવ્યુમાં ઘણી વખત એવું કહી ચૂક્યો છું કે ટ્રેલર જોઈને ફિલ્મ કેવી હોય એ નક્કી ન કરાય. આ વખતે હું ખોટો પડ્યો છું. જેમ કે આપણે ગર્લફ્રેન્ડના રિવ્યુમાં કહ્યું હતું કે મને ટ્રેલર જોયા પછી ફિલ્મ જોતાં મને નિરાશા થઈ, વોરમાં બિલકુલ ઊંધું થયું, મને ટ્રેલર બિલકુલ નહોતો ગયો. મને એમ લાગ્યું કે આ ફિલ્મ એક બીજી ધૂન સિરીઝવાળી કોઈ ફિલ્મ હશે, ધૂમ સિરીઝ રાધર. પણ સરપ્રાઇઝિંગલી ખૂબ સરસ ફિલ્મ નીકળી અને ફિલ્મ થ્રિલર છે, એક્શન પેક્ડ તો છે જ, પણ સસ્પેન્સ છે અને સસ્પેન્સ ખૂબ સારું છે. ગઈકાલે રિતિક રોશને ટ્વીટ કરી હતી કે મહેરબાની કરીને જે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો અથવા પહેલા દિવસે ફિલ્મ જોવા જાય છે એ લોકો ફિલ્મના જે સસ્પેન્સ નાના મોટા છે એ પ્લીઝ રિલીઝ ન કરે સોશિયલ મીડિયા પર, કારણ કે એ રિલીઝ કરી દેવાથી લોકોની મજા મરી જશે અને ફિલ્મ પર પણ અસર થઈ શકે. એટલે હું રિતિક રોશનની એ વાત માનીને એ કહેતો નથી. ફિલ્મ પર આપણે આવીએ તો અદ્ભુત ફિલ્મ છે. આમ જુઓ તો સીધી સાદી ભાષામાં કહીએ તો પૈસા વસૂલ ફિલ્મ છે. જેમ આગળ કીધું એમ સસ્પેન્સ છે, થ્રિલર છે, બધું જ છે એમાં. પણ જે સૌથી મજા કરાવે છે રિતિક રોશનની અને ટાઈગર શ્રોફની જે કેમિસ્ટ્રી છે એ ખૂબ સરસ છે. ફિલ્મ એક સસ્પેન્સથી શરૂ થઈ એક બીજા આઘાત આપે, બીજામાંથી ત્રીજો આઘાત આપે અને છેલ્લે એક બહુ મોટો આઘાત તમને આપે છે. અગેન પ્રોમિસ રિતિક રોશનને આપ્યા એ પ્રમાણે હું કહીશ નહીં, પણ ખૂબ મજા આવે છે. ઇમોશન્સને આ ફિલ્મમાં જરાય સ્થાન નથી, છે બે ચાર જગ્યાએ, પણ એ ઇમોશનલ જે સીન્સ છે એ ફિલ્મને આગળ લઈ જવા માટે કામ કરે છે. બાકી સિદ્ધાર્થ આનંદની ગઈ ફિલ્મ પીટાઈ ગઈ હતી, યશરાજની પણ ગઈ ફિલ્મ પીટાઈ ગઈ હતી. બંને ફિલ્મોના નામ તમને ખબર જ છે એટલે હું કહીશ નહીં. એ બંને ફિલ્મોનું સાટું એમણે આ બંને ભેગા થઈને અહીંયા વાળી દીધું છે એમ કહું તો ચાલે. 2 ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થઈ છે એટલે બુધવારથી લઈને શુક્રવાર અને શુક્રવારથી પછી વીકેન્ડનો ખૂબ સારો રિસ્પોન્સ આ ફિલ્મને મળશે એવી આશા છે. તમે માતૃભારતીમાં મારા રિવ્યૂ જો વાંચતા હો તો જ્યારે બાજાર ફિલ્મનો રિવ્યૂ મેં લખ્યો હતો એમાં મેં લખ્યું હતું કે સૈફ અલી ખાનનો વટ પડે છે આ ફિલ્મમાં, રિતિક રોશનનો વટ પડે છે. એના હાવભાવ જુઓ, એની એક્શન જુઓ, એના ડાન્સ જુઓ, ખાસ કરીને એ ટાઈગર શ્રોફ કરતાં સહેજ એક ડગલું આગળ છે એ દેખાડવા માટે લગભગ ફિલ્મની છેલ્લી 20 મિનિટ પહેલાં સુધી એ જે જાતના હાવભાવ અથવા એક્ટિંગ કરે છે એ કાબિલેદાદ છે. શરૂઆતમાં એવું લાગ્યું કે ટાઈગર શ્રોફ રિતિક રોશનની નીચે ઢંકાઈ જશે, પણ છેલ્લી 20 મિનિટમાં તો ટાઈગર શ્રોફ પણ રિતિક રોશનની બરાબર લગોલગ આવી ગયો છે. ફિલ્મ જોવા જેવી છે, મેં કીધું એમ પૈસા વસૂલ છે, થ્રિલ છે, સ્ટંટ છે, સસ્પેન્સ છે, કશું જ મુકાયું નથી. ગીતો કોઈ ખાસ છે નહીં પણ એની ફિલ્મમાં કોઈ જરૂર પણ નથી. તો હું રેકમેન્ડ કરું છું કે વોર ફિલ્મ જરૂર જુઓ. આવતા અઠવાડિયે ફરી કોઈ વાર એક નવી ફિલ્મના વિડીયો રિવ્યૂ સાથે માતૃભારતી પર ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.